સાથે જોડાઈ ગયા છે કેયા ચોકસીના દેવેન ચોકસી. દેવેનજી ગુડ મોર્નિંગ, અને સૌપ્રથમ તો આજના દિવસમાં સવાલ એ જ બનતો દેખાઈ રહ્યો છે, શું ફરી માર્કેટ અત્યારે જે પ્રમાણેનું ફિયર દેખાડી રહ્યું છે એ ફિયર આપણે પેનઆઉટ થતા જોઈશું મહારાષ્ટ્રની સ્થિતિને લઈને, જે આપણને ભય છેલ્લા બે સપ્તાહથી દેખાઈ રહ્યો છે અને આજના દિવસમાં તો અહીંયા જોઈએ તો માર્કેટે એનું મોટું એક પેનિક પણ બતાવી દીધું છે. તો આપનો પર્સપેક્ટિવ શું બની રહ્યો છે, વધારે પેનિક હજુ થશે, ફિયર ફેક્ટર હજુ માર્કેટમાં પ્લે થતા દેખાશે? ગુડ મોર્નિંગ. વેલ, આઈ થિંક થોડુંક માર્કેટને થોડુંક અત્યારની તારીખમાં અમુક જે કોન્ફિડન્સની જરૂર છે તે કોન્ફિડન્સ મહારાષ્ટ્ર તરફથી આવે તો વધારે સારું એવું માનીને ચાલુ છે. કારણ કે ફાઇનાન્શિયલ કેપિટલ પણ છે, આઈ થિંક દેશનો લગભગ 20% ઉપર આઈ થિંક કન્ટ્રીબ્યુશન પણ આ દેશ મહારાષ્ટ્ર સ્ટેટમાંથી જઈ રહ્યું છે. તો ઓબ્વિયસલી જો અત્યારના જે 11 વાગે ચીફ મિનિસ્ટરની મિટિંગ છે એમાં જો કદાચ કમ્પ્લીટ લોકડાઉન કરવા માટેના પગલાં લેવાના ચાલુ થાય તો કદાચ એકાદેક વખત આખી બિઝનેસની સાયકલ, ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી એમાં થોડો ઘણો અસર આવી શકે. મારું પર્સનલી પોતાને એવું માનવું છે કે કદાચ આઈ થિંક બહુ મોટે પાયે લોકડાઉન કરવાનો ચાન્સ નહીં લે એવું મારી માનીને ચાલુ છું. આઈ થિંક જે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ છે તેને કદાચ ચાલુ રાખવાનો પ્રયત્ન કરવામાં આવશે, પરંતુ એટ ધ સેમ ટાઈમ જે રિટેલ એક્ટિવિટીઝ છે કે જ્યાં આગળ આઈ થિંક રિટેલ રૂરલ એરિયામાંથી અને બીજી જગ્યાથી પણ જે રિટેલ એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે એ એક્ટિવિટી જો અટકે તો કદાચ આઈ થિંક ઓવરઓલ થોડી ઘણી ડેમ્પિંગ ઇફેક્ટ આવી શકે. અને જે આપણે નતા ધારતા કે 21-22 વર્ષની અંદર સિચ્યુએશન કદાચ ખરાબ થાય એવી પરિસ્થિતિ આપણે અત્યાર સુધી કેલ્ક્યુલેટ નતા કરતા, એ પરિસ્થિતિ પછી સામે આવીને ઉભી રહી છે. હજુ કેવું થોડું અઘરું છે કે ઇમિડિયેટલી આઈ થિંક આ લોકડાઉનની અસર નેગેટિવ આવવાની સ્ટાર્ટ થઈ કહેવાનું થોડું અઘરું છે, બિકોઝ ઓવરઓલ કોર્પોરેટ સેક્ટરની અંદર આઈ થિંક થોડા ઘણા પોકેટ્સમાં હજી બી પોઝિટિવિટી આપણે જોઈ રહ્યા છે. અને આઈ થિંક એવું મારું માનવું છે કે કદાચ જો બહુ મોટું લોકડાઉનનું ડિસિઝન નહીં લે તો કદાચ એમાં ટાઈમિંગ આપણે જે થોડો ફિયર છે તે થોડા વખત માટે આપણે હમણાં હોલ્ડ પર રાખીએ. આઈ થિંક એક વખત ડિસિઝન આવી જાય પછી એના પર વધારે વિચાર કરીએ, પણ એટ ધ સેમ ટાઈમ બી વેરી કેરફુલ ઓન ધ સબ્જેક્ટ આઈ મસ્ટ સે. ત્યારે દેવેન સર, સૌથી પહેલા તો આપને બર્થડેની શુભેચ્છાઓ, હેપી બર્થડે સર. અને તમે જુઓ લોકડાઉનની પરિસ્થિતિમાં આજે બધા જ તહેવારો ઘરે થઈ રહ્યા છે. હવે આપણે જાણીએ છીએ આવતીકાલે ગુડી પડવો છે, આ પણ તહેવાર આપણે ગત વર્ષે પણ લોકડાઉનમાં જ ઉજવ્યો અને આ વખતે પણ લોકડાઉન જેવી જ પરિસ્થિતિ છે. સેન્ટિમેન્ટ ખરડાયું છે, આ સેન્ટિમેન્ટ FII નું હોય કે DII નું હોય, ડોમેસ્ટિક ઇન્વેસ્ટર જે પાછલા એક વર્ષની તેજી જોઈને વિચાર કર્યું હશે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કે હવે એન્ટ્રી લઈ લઈએ, એને શું સમજવું જોઈએ, કઈ રીતે આગળ વધવું જોઈએ? સૌથી પહેલા તો નિશા, ખૂબ ખૂબ આભાર આઈ થિંક વર્ષ ગાંઠની વિશેષ આપવા બદલ, થેન્ક યુ સો મચ. આઈ થિંક અત્યારના જે લોકડાઉનની પરિસ્થિતિ માટે આપણે વિચાર કરીએ છીએ એ પરિસ્થિતિનો વિચાર હજુ મને એવું લાગે છે કે એટલી જલ્દી ઉતાવળ કરીને કરવાની જરૂર નથી દેખાતી. દેશના ઘણા ડિસ્ટ્રિક્ટ એવા છે કે જ્યાં આગળ હજુ આ કોવિડની સિચ્યુએશન, જે સેકન્ડ વેવ છે એ સિચ્યુએશનની હજુ અસર આપણે નથી જોઈ રહ્યા, અને હોપફુલી વિથ પ્રેયર્સ ટુ ગોડ આઈ થિંક કદાચ એ વસ્તુ અસર નહીં પણ આવે. અને જે અમુક અમુક સ્ટેટમાં જે રીતે મહારાષ્ટ્રની અંદર પર્ટિક્યુલરલી ગુજરાત છે, પંજાબ છે, એ જે સ્ટેટમાં જ અત્યારે તારીખમાં અસર આપણે વધારે જોઈ રહ્યા છે ત્યાં આગળ કદાચ પીકઆઉટ થવાનું સ્ટાર્ટ થાય એવું માનીને ચાલ્યું. આઈ થિંક એક પરિસ્થિતિ એવી કેલ્ક્યુલેટ કરીને ચાલી રહ્યા છે કે લગભગ 15 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચેના પીરિયડની અંદર આ જે અત્યારના સેકન્ડ વેવની જે અત્યારે પરિસ્થિતિ છે કદાચ પીકઆઉટ થઈ જશે, એનાથી પાછું આઈ થિંક એક વખત ફરીથી પાછું સિચ્યુએશન કંટ્રોલમાં રહેવાનું ચાલુ થશે તો માણીને આપણે અત્યારની તારીખમાં ચાલીએ છીએ. અત્યારના કોઈ બી એવા ફિયર આપણે ધ્યાનમાં લાવીને ઇકોનોમીની અંદર નેગેટિવ ઇમ્પેક્ટ આવે એવી આપણે હમણાં ટાઈમિંગ કદાચ એવી ચર્ચા નથી કરતા. ઓન ધ કન્ટ્રી ઇન્વેસ્ટરો માટે મારું હંમેશા એક વલણ એવું રહ્યું છે ઇન્વેસ્ટર તરીકે કે જ્યારે જ્યારે માર્કેટમાં કોઈ બી નેગેટિવ કારણ આવે એની સાથે જે કરેક્શન્સમાં જે ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી ઊભી થતી હોય એને એક્સેપ્ટ કરવી જોઈએ. આઈ થિંક થોડો ઘણો ટાઈમ ટફ છે, પરંતુ આઈ થિંક સિચ્યુએશન્સ આર બિકમિંગ મચ મોર ક્લિયર ફ્રોમ ધ ગ્રોથ પર્સપેક્ટિવ. વાયરસ અને કોવિડની સિચ્યુએશન જે છે એ કદાચ આવનારા વર્ષોમાં પણ આપણી સાથે જ રહેવાની છે, એમાં બહુ મોટો બદલાવ નથી આવવાનો. તો આપણે એ વસ્તુને હકીકત ગણીને ચાલીએ કે આવા વચ્ચે વચ્ચે આવા ટાઈપના પરિસ્થિતિ આવતી રહેશે ઇકોનોમીની અંદર, અને આ પરિસ્થિતિની અંદર ઇન્વેસ્ટરોએ ગભરાવા કરતાં વધારે હિંમત રાખવી પડશે. જેવા જેવા સમય આવે તેની સાથે આઈ થિંક કરેક્શનમાં, પ્રાઇઝના કરેક્શનમાં પર્ટિક્યુલરલી ઇન્વેસ્ટમેન્ટ માટેનો એપ્રોચ રાખવો પડશે. એની સાથે સાથે એક એવો પોઈન્ટ પણ અર્જુ થાય છે કે
જે ક્વોલિટી છે એના પર કોમ્પ્રોમાઇઝ નહીં થવું જોઈએ. જયારે તેજી આવે છે ત્યારે મોટે ભાગે ઇન્વેસ્ટરો ક્વોલિટી ઇગ્નોર કરી અને કોઈ બી જાતોની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. આઈ થિંક એ પરિસ્થિતિ નહીં થવી જોઈએ. અત્યારના સમય સારો છે, કરેક્શન સાથે જો નીચામાં મળતો હોય તો સારી ક્વોલિટીના સ્ટોક્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ માટેનો એપ્રોચ રહેવો જ જોઈએ એવું મારું માનવું છે. તો એક પર્સપેક્ટિવ અહીંયા આપણને બનતો દેખાઈ રહ્યો છે, જ્યાં સારી કંપનીઝ છે ત્યાં અત્યારે ખરીદદારી કરવા માટેનો વ્યૂ રાખવો બને. પણ દેવેનજી જો અહીંયા આપણે સરકારી કંપનીઝ ઉપર એક આપનો વ્યૂ લેવા માંગીએ છું, કારણ કે આ આખું વર્ટિકલ જોઈએ તો એ આપણને મેજર ફોકસમાં એટલા માટે દેખાઈ રહ્યું હતું કે ભાઈ સરકાર તરફથી પ્રાઇવેટાઇઝેશન થશે, ડાઇવેસ્ટમેન્ટ થશે, તો એને લઈને બધાની અંદર આપણને એક સારી એવી તેજી દેખાઈ હતી. હવે આ બધા જ સ્ટોક આજના દિવસમાં ઓલમોસ્ટ આપણને છેલ્લા 2 સપ્તાહથી કન્ટિન્યુઅસ નીચેની તરફ આવતા દેખાઈ રહ્યા છે. ઇન્વેસ્ટરો માટે પણ એટલો જ ફાયદાકારક નીકળે અને એને માટે આઈ થિંક કદાચ પ્રાઇવેટાઇઝેશન થતું હોય તેની સૌથી પહેલા ક્લેરિટી ઇમર્જ થવી બહુ જરૂરી છે. કઈ ટાઈપના ઇન્વેસ્ટરોને આ કંપની લેવામાં રસ છે તેના પર બી વિચાર કરવો જોઈએ. આજે સપોઝ પબ્લિક સેક્ટર બેંક હોય તો પબ્લિક સેક્ટર બેંકને પ્રાઇવેટાઇઝ કરીએ તો કઈ ટાઈપનું ઇન્વેસ્ટર પબ્લિક સેક્ટર બેંક લેશે અને લીધા પછી કેટલો સમય એને લાગશે એ બેંકની અંદરથી વધારે ગ્રોથ લાવવા માટે કે બિઝનેસને આગળ વધારવા માટેનો એ બધા નિર્ણયો જ્યાં સુધી લેવાય નહીં ત્યાં સુધી આઈ થિંક ક્લેરિટી નથી આવતી હોતી. એ જ રીતે પબ્લિક સેક્ટરની બીજી ઘણી બધી કંપની એવી છે કે જ્યાં આગળ પ્રાઇવેટાઇઝેશન માટેના ગવર્મેન્ટે ઇન્ટેન્ટ નક્કી કર્યા છે કે લોકો એ વસ્તુ પર ડિક્લેર કર્યું છે કે પ્રાઇવેટાઇઝ કરશે, પરંતુ એ કંપનીને પ્રાઇવેટાઇઝ કરવા માટે જે નવો એન્ટરપ્રિનર આવશે એની શું સ્ટ્રેટેજી રહેશે, એવી તે કંપનીઓને આગળ ચલાવશે એ ક્લેરિટી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ઇટ વિલ બી આઈ થિંક વર્કિંગ ટુ મચ આઈ થિંક ઇન એડવાન્સ અને કદાચ આઈ થિંક આપણે વી આર ટેકિંગ ટુ મચ ઓફ આઈ વુડ સે આઈ થિંક વી આર ટ્રાઇંગ ટુ ગેટ ઇન ટુ ધ ડાર્ક એરિયાઝ, યુ નો આઈ થિંક જ્યાં આગળ આપણે લોકોને હજુ સુધી ક્લેરિટી નથી. એવું માનીને ચાલું છું કે ક્લેરિટી સાથે કદાચ થોડું મોંઘું લેવું પડે તો પણ ચાલે, પરંતુ આઈ થિંક બેટર છે કે ક્લેરિટી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરું અને આઈ થિંક બ્લાઇન્ડ નહીં રમવું આવી પરિસ્થિતિની અંદર. કારણ કે ઓપોર્ચ્યુનિટીની કોસ્ટ બહુ મોટી હોઈ શકે, જ્યારે બીજી તરફ આઈ થિંક જ્યાં આગળ ક્લેરિટી છે તે લોકોને માટે ગ્રોથના આઈ થિંક કારણો મોટા ઊભા થઈ ગયા છે અથવા થઈ રહ્યા છે. જે જગ્યાએ ક્લેરિટી નથી ત્યાં આગળ કદાચ આપણે ક્લેરિટી એસ્ટાબ્લિશ કરવાનો ટાઈમ કાઢીએ એટલી વારમાં કદાચ આઈ થિંક જે 48 કંપનીઓ છે તે કદાચ આગળ નીકળી ચૂકી હશે. તો એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું સજેસ્ટ કરું છું કે પ્રાઇવેટાઇઝેશન પર આઈઝ અને ઇયર્સ ઓપન રાખવા જોઈએ, પણ ત્યારે સમય આવે એ સમયે એની અંદર એક્ટ કરવું જોઈએ. હવે સૌ કોઈની નજર તો ક્વાર્ટર ફોરના પરિણામો પર છે. અપેક્ષા છે કે પરિણામો તો સારા આવશે, પણ હવેની જે પરિસ્થિતિ છે ઇશુ કમેન્ટ્રીમાં રિફ્લેક્ટ થતી જોવા મળશે, ખાસ કરીને આઈટી અને ટીસીએસના પરિણામ જે આવવાના છે એના પર આપનો શું મત છે? સો આઈટી કંપનીઝ આર એક્સેપ્શનલ એકોર્ડિંગ ટુ મી. આપણે છેલ્લા લગભગ ઘણા ક્વાર્ટર્સથી આ વસ્તુની વાતચીત કરી રહ્યા છે કે ઇન્ડિયાની આઈટી કંપનીઓનું બિઝનેસ મોડલ જે છે એ ચેન્જ થઈ રહ્યું છે. આઈ થિંક એ લોકો ડિજિટલ તરફ ઓલરેડી મૂવ થઈ ચૂક્યા છે અને જે લીડર કંપનીઝ છે ઇન્ફોસિસ છે, ટીસીએસ છે, સિલટેક છે, એ લોકોએ ઓલરેડી ડિજિટલ તરફ આઈ થિંક સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ પોતાનો પ્રોગ્રેસ રજીસ્ટર કર્યો છે. ઇનફેક્ટ છેલ્લા 6-1 ક્વાર્ટરની અંદર તમે જુઓ તો એવરી ક્વાર્ટરમાં $1 billion પ્લસ કસ્ટમર જે લાવવાની પ્રક્રિયા ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો અથવા એચસીએલટેક જેવી કંપનીઓએ ચાલુ કરી છે એ ક્લેરિટી એ બતાવે છે કે આઈ થિંક દે હેવ ઓલરેડી સ્ટાર્ટેડ રિસીવિંગ સમ લાર્જ કસ્ટમર્સ બિઝનેસ આઈ થિંક ઇન ધી કંપનીઝ વર્કિંગ. તો મારું એવું માનવું છે કે કેરો માટે સમય સારો રહેશે અને કદાચ જે રીતે વર્લ્ડનું અત્યારનું આખું મૂવ ડિજિટલ તરફ થઈ રહ્યું છે, જે રીતે અનસર્ટન સિચ્યુએશનની અંદર પ્રોસેસીસ બધા ડિજિટાઇઝ થઈ રહ્યા છે, કસ્ટમર સુધીની રીચ પણ ડિજિટલ થઈ રહી છે, B2C જેને કહેતા હોઈએ છીએ આપણે, તો એ બધા પરિબળોને તમે ધ્યાનમાં રાખો તો ચોક્કસપણે એક વસ્તુ ક્લિયર બહાર આવે છે કે જે કંપનીનું ફોકસ ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડિજિટલ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, IoT, OTT એ ટાઈપના પ્લેટફોર્મ તરફ હશે એ લોકોને માટે કદાચ એકંદરે આવનારો સમય સારો રહેશે એવું મારું માનવું છે. સો આઈ એમ ડિસ્ટિંક્ટલી કોન્ફિડન્ટ કે આઈટી કંપની માટેનો ટાઈમ સારો છે અને આ માર્કેટમાં કોઈ બી કરેક્શન આવે તેમાં દે વુડ બીકમ વન ઓફ ધ બેટર ઓપોર્ચ્યુનિટીઝ ટુ બાય ઇન ટુ.
સાથે દેવેનજી એક બીજું પાસું અહીંયા એ સમજવા માંગે છું કે આઈટીની સાથે સાથે હવે અત્યારે આપણે જોઈએ તો જે બાયબેકને લઈને પણ આપણે કંપનીઝ તરફથી એગ્રેસિવ મૂવ આવતા જોઈ રહ્યા છે, જેમ કે ઇન્ફોસિસનું આપણે બાયબેકનું જોઈ રહ્યા છે. આપણે લાગે છે કે કેટલાક મિડ સાઇઝ આઈટી કંપનીઝ છે ત્યાંથી પણ આપણને સારા એવા કેશ ફ્લો જનરેટ થયા છે, તો ત્યાંથી પણ આ વખતે કદાચ આ ક્વાર્ટરના રિઝલ્ટની સાથે આપણે બાયબેકના કે પછી બોનસના કે એવા પ્રકારના વધારાના એડિશનલ બેનિફિટ ઇન્વેસ્ટર્સ માટે જોઈ શકીએ? મિડ સાઇઝ આઈટી કંપની માટે કદાચ આઈ થિંક એ પરિસ્થિતિ નથી જેટલી મોટી આઈટી કંપની માટે છે, કારણ કે એ લોકોની પાસે બેલેન્સ શીટમાં કેશ મોટા જનરેટ થતા જાય છે. આજે કંપની લાઇક TCS ઇઝ ઓલમોસ્ટ બિકમિંગ અ 2 લાખ કરોડ રેવન્યુ મેકિંગ કંપની ઓન અ યરલી બેસિસ. ઇન્ફોસિસ જેવી કંપની છે તેનાથી નાની છે, પણ છતાં બી આઈ થિંક દે આર બેઝિકલી આઈ થિંક હેડિંગ ઇન ધ ડિરેક્શન અને દે આર સિગ્નિફિકન્ટલી જનરેટિંગ લાર્જ અમાઉન્ટ ઓફ કેશ. હવે આ જ ટાઈપની જે આઈટી કંપનીઓ છે એ કેશને ડિપ્લોય કરી શકે નથી લાઈક ઇટ, પણ આટલા મોટા કેશ જનરલી ડિપ્લોય થતા નથી હોતા, આઈ થિંક બિઝનેસ ઓપરેશનમાંથી જેટલા પૈસા જનરેટ કરો એ પણ પૂરેપૂરા ડિપ્લોય નથી થતા, અને ઓન ધ કોન્ટ્રી આઈ થિંક એ પૈસા એ લોકો ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય છે. સો મારું એવું માનવું છે કે મોટી કંપનીઓ પાસે અત્યારે તરીકમાં કેપેસિટી મોટી છે પૈસા જનરેટ કરવાની, અને દે વિલ કન્ટિન્યુ ટુ ડિસ્ટ્રીબ્યુટ દેટ મની બાય વે ઓફ ડિવિડન્ડ, એન્ડ દે વિલ કન્ટિન્યુ ટુ આઈ થિંક પુટ દેટ મની બેક ઇન ટુ આઈધર એક્વિઝિશન or growing the business systematically. Excess cash balance sheet ma e loko kadaj nahi rakhe, and I think that cash can be given back to investors and e karane balance sheet ratios improve thai chhe. So that is I think a very positive thing. So distinctly confident about Infosys ye buyback announcement kevi chhe loko ne mate. Which size company ni andar kadaj e paristhiti etla mata amna immediately ni ubhi thai rakhi, ek company ne haju I think significantly potano base grow karvano chhe. એ લોકો કદાચ આજની તારીખમાં TCS અને ઇન્ફોસિસ કરતા 15-20 વર્ષ પાછળ પણ હોઈ શકે એવી કંપનીઓ છે. તો એ લોકોએ તો પોતે પૈસા કન્ઝર્વ કરી અને આઈ થિંક બેલેન્સ શીટમાં રાખીને કંપનીને સારી રીતે ગ્રો કરવાની છે. સો આઈ વુડ રાધર લાઈક ટુ થિંક દેટ સમ ઓફ ધ મિડ સાઇઝ કંપનીની અંદર ગ્રોથ કેટલો ફાસ્ટ આવી શકે એના પર જ ફોકસ થવું જોઈએ. એટ ધ સેમ ટાઈમ આઈ થિંક જ્યાં ઇનઓર્ગેનિક ગ્રોથની ઓપોર્ચ્યુનિટી એ લોકો જોઈ રહ્યા છે ત્યાં સંભાળીને કરવું જોઈએ, કારણ કે ઇનઓર્ગેનિક ગ્રોથ ઇઝ અ ડબલ એજ સ્વોર્ડ. એની અંદર જો તમે સક્સેસફુલ ગયા તો ડેફિનેટલી આઈ થિંક કંપની કેન બીકમ અ બિગર કંપની ઇન અ શોર્ટર પીરિયડ ઓફ ટાઈમ, પણ જો કોઈ કારણસર કલ્ચરલ મિક્સ નહીં થયું અને આઈ થિંક એમાં મિસફિટ થાય તો કદાચ મિડ સાઇઝિંગ કંપનીઓ એ ટાઈપના શોક્સ બેર નહીં કરી શકે. સો આઈ થિંક એઝ એન ઇન્વેસ્ટર તમારે એ વસ્તુ ખૂબ ધ્યાન રાખવું પડે ત્યારે કંપની કોઈ બી એક્વિઝિશન કરતી હોય ત્યારે, અને જ્યાં સુધી એ સ્ટેબિલાઇઝ થઈ જાય ત્યાં સુધી તમારે કંપની ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે definitely એક થોડો ઘણો એપ્રોચ કોશિયસ તરીકે રાખો. દરે દેવન સર, આ ક્વાર્ટર ફોરમાં બેન્ક્સની કમેન્ટ્રી કેટલી ઇમ્પોર્ટન્ટ હશે, કારણ કે હવે એમની પાસે કોઈ એવો મોરેટોરિયમનો ટૂલ નથી, અને હવે તમે જો જે રીતે ફરી પાછા જે લોકડાઉનની પરિસ્થિતિ સર્જાઈ છે લોકો ક્યાંથી પૈસા કે એમની લોન ચૂકવશે, તો શું એનપીએનો ભય વધતો દેખાઈ શકે એટલા માટે આપણે અત્યારે બેન્ક્સમાં વધુ પ્રેશર જોઈ રહ્યા છે, તો કઈ રીતે સ્ટ્રેટેજી બનાવી જોઈએ બેન્ક્સ માટે? મારું પોતાને કેવું મિનિંગ રીડિંગ છે કે છેલ્લા વર્ષની અંદર જ્યારથી લોકડાઉન સિચ્યુએશન થઈ પેન્ડેમિક સિચ્યુએશનમાં પછી એની અંદર મોટેભાગની જે સારી બેંકો છે એ લોકોએ તો પોતાના લેસન્સ લર્ન કરી લીધેલા છે, અને એ લોકોએ એગ્રેસિવ લેન્ડિંગ કરવા કરતા આઈ થિંક પૈસા કઈ રીતે પાછા રિકવર કરી શકાય તેને માટેનો આઈ થિંક એ લોકોએ આખો એપ્રોચ રાખી અને કંપનીના વર્કિંગમાં એ ટાઈપનું રિફ્લેક્શન આવવાના સ્ટાર્ટ થયા છે. સો હું એવું માનીને ચાલું છું કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બેન્ક્સ હેવ મેચ્યોર્ડ ધેમસેલ્સ એન્ડ ધે હેવ નોટ ગોન આઉટ ઇન મેકિંગ ધ સેમ મિસ્ટેક ઓફ લેન્ડિંગ મની ટુ વીકર બોરોવર્સ. તો જો એ પરિસ્થિતિ માન્ય હોય તો કદાચ આ વર્ષે આપણે કદાચ રિપીટ ઓફ પાસ્ટ નહીં જોઈશું. ઓન ધ કોન્ટ્રી સારી બેંક અને NBFCની અંદર કદાચ મ્યુટેડ લેન્ડિંગનો ગ્રોથ હશે, પરંતુ આઈ થિંક ગ્રોથ હશે પોઝિટિવ એવું માનીને ચાલવું જોઈએ. સો ઓવરઓલ આઈ થિંક બેન્કિંગ ક્ષેત્ર માટે મને એટલો ડર નથી. ઓન ધ કોન્ટ્રી આઈ ફીલ કે ક્રેડિટ રિલેટેડ ગ્રોથ છે એ ચાલુ રહેશે, કારણ કે ઇકોનોમીની અંદર નવા પૈસા ખર્ચાઈ રહ્યા છે, ઇકોનોમીની અંદર નવી એક્ટિવિટીઝ ઊભી થઈ રહી છે, ઇકોનોમીની અંદર નવા રિક્વાયરમેન્ટ્સ પણ જનરેટ થઈ રહ્યા છે. તો આ બધાની અંદર રિટેલ લેન્ડિંગ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક ઇન્ડસ્ટ્રીયલ લેન્ડિંગ બંને સાઇમલ્ટેનિયસલી આગળ વધી રહ્યા છે. In my viewpoint, I think some of the banks will be better off and not otherwise in coming period. So a commentary jackass mein dhyan mein rakhu, banks will remain cautious, they will not be aggressive in lending,
અને એ કોશિયસનેસને કારણે જો બિના માર્કેટના પ્રાઇસમાં થોડો ઘણો ફરક પડવાનો હોય અથવા સોફ્ટ રહેવાનો હોય, એકોર્ડિંગ ટુ મી ઇટ વુડ બી અ ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર સમ ઓફ ધ ગુડ નેમ્સ ટુ ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન ટુ ધી ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો ઓફ ઇન્વેસ્ટર્સ. આ એક પર્સપેક્ટિવ અહીંયા દેખાઈ રહ્યો છે. પણ સર એક પાસું ખાસ અત્યારે જે પ્રમાણે માર્કેટના રિએક્શન્સ આપણને બનતા દેખાઈ રહ્યા છે એના ઉપર આપનું સમજવા માંગીશું કે જો આ ડીપની અંદર અત્યારે કોઈ સેક્ટર કે કોઈ સ્ટોક્સ રડાર ઉપર રાખવા જોઈએ જે ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટીઝ માટે સારા છે, એના માટે થઈને કયા કાઉન્ટર્સ કે કયા સેક્ટર્સ આપ સજેસ્ટ કરશો? મંત્ર તો એક જ રહેશે કે જેની સાઈઝ મોટી છે એને વધારે પ્રેફરન્સ આપો. આઈ થિંક ધ બિગ ઇઝ ગેટિંગ બિગર એન્ડ ધ સ્મોલ વિલ રિમેન સ્મોલ અથવા સ્ક્વીઝ થતો રહેશે. તો જે મોટી કંપનીઓ છે તેનેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું આઈ થિંક એપ્રોચ રહેવો જોઈએ. કારણ કે એક તો સૌથી પહેલા લોકો પાસે એક રિસોર્સિસની બેન્ડવિથ છે જેને કારણે દે આર ઇન અ પોઝિશન ટુ એક્સપાન્ડ ધેર એક્ટિવિટીઝ ફાસ્ટર. તો એક મોટો પોઈન્ટ મોટી કંપનીઓ માટે રહે છે. બીજો પોઈન્ટ એક મોટી કંપનીઓ માટે રહે છે કે એ લોકો પાસે જે મેનેજમેન્ટ બેન્ડવિથ છે ફોર ટેપિંગ ધી વોટ વી કોલ ઓપોર્ચ્યુનિટી ઇન ધી ઇકોનોમી is a very high comparatively. So I think that is why I think you should look at I think some of the larger companies. અને બને ત્યાં સુધી I think larger companies હોય પણ એમાં જે લોકો cyclicality સાથે નહીં અફેક્ટ થયા હોય તો એ લોકો માટે કદાચ ટાઈમ બેટર રહેશે એવું માનીને હું ચાલુ છું. સો સર્ટનલી આઈ થિંક અમુક આ બધા પોઈન્ટ પર ધ્યાન રાખવું જોઈએ અને અક્રોસ ધ સેક્ટર આઈ એમ નોટ સેઈંગ કે કોઈ એક કે બે સેક્ટર પર ફોકસ કરવું જોઈએ. દરેકે દરેક સેક્ટરમાં અમુક ઓપોર્ચ્યુનિટી મારા ખ્યાલથી મોટી રહી છે. જે રિટેલ ઇન્વેસ્ટર છે તેને માટે ઓપોર્ચ્યુનિટી મને એવું લાગે છે કે જ્યાં કન્ઝમ્પશન છે ત્યાં ઓપોર્ચ્યુનિટી લોકો માટે મોટી રહેશે. આઈટી છે ત્યાં આગળ ઓપોર્ચ્યુનિટી મોટી રહેશે. અમુક ફાર્મા એપીઆઈ વેસ ફાર્મા કંપની છે એનામાં ઓપોર્ચ્યુનિટી મોટી રહેશે. તો આઈ થિંક હું એવું માનીને ચાલું છું કે એ લોકોએ સિલેક્ટિવલી ઇન્વેસ્ટમેન્ટનું ધ્યાન રાખવું જોઈએ. ઓપોર્ચ્યુનિટી એટલી મોટી ઊભી થતી હોય ત્યારે સારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ માટેનો કદાચ આ સારામાં સારો ટાઈમ રહેશે એવું માનીને ચાલું છું. ત્યારે જ દેવન સર આજે સ્કાયમેટની પ્રેસ કોન્ફરન્સ છે અને આવનાર સિઝન મોનસૂન સિઝન કેવી રહેશે એના પર તેઓનું અનુમાન હશે. અત્યાર સુધીની ધારણા એમ છે કે કદાચ ઇનિશિયલી થોડો વરસાદ હશે પણ જો ઓગસ્ટ પછી એકચ્યુઅલ વધુ વરસાદ આવશે, જે રીતે આપણે પાછલા વર્ષોમાં પણ જોયું છે કે સર્ટન એકાદ મહિનો એવો રહેશે જ્યારે બિલકુલ વરસાદ નહીં હોય. અત્યારે તો એવા અંદાજ છે, એક્ઝેક્ટલી તો આપણને સ્કાયમેટ જણાવશે કે કઈ રીતનું હશે, પણ શું ટ્રેક્ટર કંપનીઝ ફોકસમાં રાખવી? સો અગેન આઈ થિંક ઇટ વુડ બી અ ગેસ વર્ક એકોર્ડિંગ ટુ મી. આપણે દર વર્ષે વરસાદ પહેલા અમુક લોકોના ગાઈડન્સને આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ. અલ્ટિમેટલી વેધર ગોડનું તો આઈ થિંક એક આટલા વર્ષોથી આપણે જોયું છે કે આઈ થિંક ફેવરેબલ રહ્યું છે વલણ. ઇકોનોમીની અંદર વરસાદ હંમેશા સારો રહ્યો છે આટલા વર્ષોમાં. તો એવું માનીને ચાલું છું, એવી આશા રાખું છું કે આઈ થિંક વરસાદની પરિસ્થિતિમાં ઉત્તર ઉત્તર સુધારો થતો રહેશે અને આઈ થિંક ઇકોનોમી અંદર એને કારણે કોઈ તકલીફ નહીં પડે એવું માનીને ચાલું છું. એ પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને ચાલીએ તો મારું એવું માનવું છે કે વિથ ગુડ મોન્સૂન અને અલોંગ વિથ આટલા ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી જે ઇકોનોમીમાં થઈ રહી છે એની સાથે સાથે આઈ થિંક ઇન્ડિયાને માટે કદાચ 21-22 વર્ષ બહુ સારું જશે એવું મારું માનવું છે. અને એ પરિસ્થિતિ આપણે કદાચ બે હાથ ખુલ્લા રાખી અને આઈ થિંક આવકારવી જોઈએ એવું મારું માનવું છે. તો આઈ થિંક આઈ વુડ રિમેન વેરી પોઝિટિવ. સિચ્યુએશન આર લાઇકલી ટુ રિમેન આઈ થિંક ક્વાઇટ કન્ડ્યુસિવ. બે વર્ષે જે ક્રોપ આપણે વધારે જોયો તો 300 મિલિયન ટનની ઉપરનું આપણે બે વર્ષે ક્રોપ પ્રોડક્શન જોયું છે. મારે એવું માનવું છે કે આઈ થિંક આપણે એની અંદર ઉત્તરોત્તર વધારો કરી શકીએ તો ઇન્ડિયાની અંદર એક ફૂટ થકી જે ઇન્ફ્લેશનના જે પ્રેશર્સ હોય છે તે કમ્પેરેટિવલી ઓછા થાય અને ઇકોનોમી આઈ થિંક એકંદર સ્ટેબલ રહે એવું માનીને ચાલીએ. સો ઓવરઓલ આઈ રિમેન પોઝિટિવ. આઈ ફીલ દેટ આઈ થિંક વીલ વેઇટ ફોર ધી ડાયરેક્શન્સ ટુ કમ એન્ડ અલ્ટિમેટલી આઈ થિંક અ ગુડ મોન્સૂન ટુ પ્રિવેલ ગોઈંગ ફોરવર્ડ. ઓકે, તો દેવનજી કેટલાક સ્ટોક સ્પેસિફિક પણ વાત થયા છે, કોઈ ડિસ્ક્લોઝર લેશે સર? સેફ ટુ અઝ્યુમ કે કોઈ ભી નામ સાથે ઉલ્લેખ થયો હોય તો આઈ થિંક વી હેવ અવર ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ ઇન ધોઝ કંપનીઝ. પોઝિશન્સ પણ હોઈ શકે, ક્લાયન્ટના પોર્ટફોલિયોના સ્ટોક્સ હોઈ શકે. સો દેટ વુડ બી અ સેફ ડિસ્ક્લોઝર. ઇવન અવર પર્સનલ પોઝિશન કેન ઓલસો બી ધેર. સો દેટ વુડ બી અ સેફ ડિસ્ક્લોઝર ફ્રોમ માય સાઈડ.